राज्यनो पाटनगर गांधीनगर आंदोलननो पण पाटनगर बनी गयो छे त्यारे सत्याग्रह छावणी खाते रावण योगी समाज एकठो थयो छे। रावण योगी समाज ओबीसी माथी 11% अनामतनी मांग साथे एकठो थयो छे। राज्यमां रावण योगी समाजनी वस्ती गुजरातमां 35 लाखनी आसपास छे अने कुल 40 नानी विचरती जातिओनी वस्ती 1 करोड़नी होवानो पण दावो छे। त्यारे ओबीसीमां 11% अनामतनी मांगनी विचरती विमुक्ति 40 जातिओनुं समर्थन छे। उल्लेखनीय छे कि राज्यमां विविध सरकारी कर्मचारीओ बाद विविध समाज पर मोर्चो मांडी रह्यो छे अने थोड़ा दिवस अगाउ रावण योगी समाजे पालनपुरथी गांधीनगर सुधीनी पदयात्रा योजी हती। विचारती विमुक्त जातिना 11% अनामत शिक्षण नौकरी अने सत्तामां भागीदारीनी मांग करवामां आवी रही छे। संवाददाता मानसी आपणी साथे जोडाया छे। માનસી શું જાણકારી? બિલકુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જેમ જેમ વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જાણે ગાંધીનગર કહી શકાય કે આંદોલનનું હબ બની રહ્યું છે। મહત્વનું છે કે એક તરફ માજી સૈનિકોનું પણ આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો પણ પોતાના સાથે બેઠા છે। કેટલાક જે આંદોલનો છે તે ગાંધીનગરમાં ચાલી રહ્યા છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાવણ યોગી સમાજ પણ ગાંધીનગર ખાતે એકઠો થયો છે। મહત્વનું છે કે પોતાની કેટલીક કડતર માંગો સાથે રાવણ યોગી સમાજ સત્યાગ્રહ છાવણી પર એકઠો થયો છે અને ઓબીસી માંથી 11% જેટલી જે અનામત છે તેની માંગ સાથે તેમને સરકારને રજૂઆતો કરી છે। મહત્વનું છે કે આ માંગ સાથે અન્ય જે વિચારતી વિમુખની 40 જાતિઓનું સમર્થન પણ તેમને મળ્યું છે। મહત્વનું છે કે જ્યાં સુધી તેમની માંગો પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમનું પણ જે આંદોલન છે તે યથાવત રાખશે। રાવણ યોગી સમાજની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 35 લાખની આસપાસ લોકો છે અને કુલ 40 નાની વિચરતી જાતિઓમાં વસ્તીઓમાંથી 1 કરોડ જેટલા લોકો હોવાનો પણ જે દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસથી વિધાનસભાની ચૂંટણી પર આની સૌથી મોટી અસર થઈ શકે છે, કારણ કે રાવણ યોગી સમાજમાં પણ 35 લાખ કરતા પણ જે લોકો છે તેમને સમાવેશ થયો છે। એટલે ચોક્કસથી જ્યાં સુધી તેમની પણ માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમનું જે આંદોલન છે તે યથાવત રહેશે। જી માનસી, આભાર।